નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું આજે સવાર સવારમાં એક સમાચાર આવ્યા કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમની અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની પથ્થરમારામાં જે બબાલ થઈ હતી એ બધામાં જે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓ છે એના જામીન લોઅર કોર્ટે અમદાવાદની લોઅર કોર્ટે નામંજૂર કરી દીધા છે અને આ જ વિષયમાં થોડું ડીપમાં જઈ અને વાત કરવી છે સમજવું છે અને વાત કરવી છે દીપલ મેમ સાથે મેમ સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં મેમ આ આખા ઘટનાક્રમની વાત કરીએ તો ઓફિસ તો કોંગ્રેસની કાર્યકર્તાઓ કોંગ્રેસના આપણે વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરીએ છીએ કે આપણામાં વાઇબ્રન્સી છે સામેની બાજુ ભારતીય જનતા પાર્ટીની પણ વાત કરીએ ત્યાં પણ એ જે લોકો હતા આવ્યા હતા એ જે કંઈ પણ બંને વચ્ચે થયું એ બધાની વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે જે 15 સામે ફરિયાદ કરવામાં આવી છે એ બધા જ લોકો અત્યારે ખુલાફરી રહ્યા છે અને કોંગ્રેસના લોકો છે એમની સામે કાર્યવાહી કરી ગઈ છે તો આ શું ચાલી રહ્યું છે ગુજરાતમાં કે એક પક્ષ હોય તો તમારે કાર્યવાહી કરવાની બીજો પક્ષ હોય તો કાર્યવાહી નહીં કરવાની એવું ખૂબ જ વિચિત્ર વાત છે સમીર કાર્યાલય કોંગ્રેસનું કોંગ્રેસના કાર્ય કરો યુવા કાર્ય કરો ત્યાં એકત્રિત થાય છે કારણ કે એની થોડી કલાકો પેલા મેસેજો ફરે છે ભાજપ બજરંગ દળના કે આપણે કોંગ્રેસની ઓફિસે એકઠા થવાનું છે ત્યાં કરવાનો છે કારણ કે રાહુલ ગાંધીએ હિન્દુ વિરોધી ભાષણ આપ્યું છે ખરેખર આપ્યું હતું શંકરાચાર્ય બરાબર ભાજપે જેમ કીધું હતું શંકરાચાર્ય જ બોલી શકે હિન્દુ ધર્મ પર આપણા શંકરાચાર્યજી એ જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં હિંસા છે જ નહીં અને જે લોકો પોતાની જાતને હિન્દુ ધર્મના ઠેકેદાર માને છે એમ કરી ભાજપ સામે આંગળી ચિંધી તેમણે

એ લોકો નુકસાન કરે છે રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર એ લોકો સ્પ્રે કરીને બ્લેક સ્પ્રે કરે છે અને પથ્થરમારો કરે છે અહીંયા હું એ પણ કહેવા માંગીશ કે આપણને ખબર નથી કે સામે કોંગ્રેસ વાળા પથ્થરમારો કર્યો કે નહીં પણ કર્યો સામે કર્યો પણ હોય તો એ સેલ્ફ ડિફેન્સમાં આવે બરાબર કારણ કે ઓફિસ કોંગ્રેસની છે ઘટના સ્થળ છે કોંગ્રેસનું છે આ ભાજપના વ્યક્તિઓ એ આવી જાય છે કોંગ્રેસ ઓફિસ પર હલ્લા બોલ ની બદલે પથ્થરબાજી ચાલુ કરે છે બરાબર આપણા એક પત્રકાર મિત્રો પણ એમાં ઘાયલ થયા હતા પણ સૌથી વિચિત્ર વાત એ છે કે ભાજપના એક પણ યુવા કાર્યકર કે વર્કર કે બજરંગ દળના કોઈ પણ એને પોલીસ હજી સુધી પકડ્યા નથી રાઈટ એટલે જે અડધી રાત્રે ગાડી સ્પ્રે કરી હતી એમને પણ નથી પકડ્યા અને એના પછી જે પથ્થર પથ્થરમારો કરવાવાળા વ્યક્તિ હતા એને પણ પોલીસે નથી પકડ્યા હા પણ પકડાય છે કોણ કોંગ્રેસના કાર્યકરો આ પાંચ લોકો બરાબર હવે એનથી વધારે વાત આગળ ચાલે છે રાહુલ ગાંધી પછી ગુજરાત આવ્યા આ ઘટનાનું આખું પોલિટિસાઈઝેશન થઈ ગયું છે બરાબર છે જ્યારે ભાજપની કારોબારી હતી ત્યારે જ રાહુલ ગાંધી ગુજરાત આવે છે અને એ ગુજરાતમાં આ કાર્યકરો જેણે કોંગ્રેસની નું રક્ષણ કર્યું તેઓની ભાષામાં રક્ષણ તેને બબ્બર શેર કરીને નવાજે છે બરાબર પણ એનથી વધારે આજની ડેવલપમેન્ટ જેની માટે આપણે આ વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં વિડીયો કરી રહ્યા છીએ એ છે કે નીચલી કોટે આ પાંચે કોંગ્રેસ કાર્યકરોના જામીન રદ કર્યા છે હું માનું છું કે આજે જ ગુજરાત કોંગ્રેસ હાઈકોર્ટમાં જશે આ જામીન બાબતમાં અને રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખે પણ કહ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટ સુધી જશું ને અમારા હક માટે સચ્ચાઈ માટે અમે લડીશું પણ નવાઈની વાત એ છે કે આ એ ગુજરાત છે જ્યાં બિલકિસ બાનુ ના બળાત્કારીઓ હોય કે જ્યાં નીતા ચૌધરી જેવા બૂટ લગરો હોય તેની આમ ચપટી વગાડતા જામીન થઈ જાય પછી ગાયબ પણ થઈ જાય બરાબર અને પથ્થરબાજીમાં જામીન ના થાય અમદાવાદમાં બ્રિજ તૂટે છે કેટલા કોન્ટ્રાક્ટરો અત્યારે જેલમાં છે કોઈ જ નહીં તારા ઘરે કે કરશે અને તું તારા સ્વરક્ષણ માટે કઈ કરશે તો જેલમાં કોણ જશે તું જશે જેલમાં હું જઈશ જેલમાં પણ આ કેટલું યોગ્ય કહેવાય કારણ કે એક તરફની આપણે વાત કરીએ તો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ કોંગ્રેસના છે એટલા માટે એના ઉપર કાર્યવાહી પોલીસ નથી કરી રહી કારણ કે આ જો આપણે શક્તિસિંહ ગોહિલની આપણે વાત કરીએ પ્રદેશ પ્રમુખ જેમણે પત્રકાર પરિષદ કરી હતી અને કહ્યું પણ હતું કે અમે સૌથી પહેલાં ફરિયાદ નોંધાવવા માટે ગયા તો અમારી ફરિયાદ ના લોંધી પણ એના પછી જેવી ખબર પડી કે કોંગ્રેસવાળા ફરિયાદ નોંધાવવા માટે ગયા છે તો ભારતીય જનતા પાર્ટીવાળાની ફરિયાદ છે એ તરત લઈ લેવામાં આવી તો આમાં પોલીસની ભૂમિકાને તમે કઈ રીતના જોઈ રહ્યા છો કારણ કે મેં બીજો વાત બીજી વાત એ પણ છે કે જ્યારે આ કાળી શાહીવાળી રાતની ઘટના થાય છે એના પછી પોલીસને ખબર પણ હોય છે કે ચાર વાગે છે યુવા મોરચાવાળા ભારતીય જનતા પાર્ટીના આવવાના છે તો ખબર હતી કે આવું બધું થવાનું છે તો પોલીસ એને પણ આવતા રોકી શકતી હતી પોલીસ ડેફિનેટલી આવતા રોકી શકી હતી પણ પોલીસ જે એણે ભાજપ લોકોનો ત્યાં સ્થળ ઉપર સાથ આપ્યો તેવું હું ના કહી શકું બરાબર કે આપણે કોઈ પણ પત્રકાર ના કહી શકીએ એ કોંગ્રેસનો દાવો છે બરાબર છે પણ એ હકીકત છે કે ભાજપનું એક પણ વ્યક્તિ હજી પકડાયું નથી આ નીચલી કોર્ટે આ પાંચ કોંગ્રેસના યુવા કાર્યકરોના જામીન રદ કર્યા છે આપણે કોર્ટની માનનીય લોઅર કોર્ટ છે નીચલી કોર્ટ છે પણ તેના ચુકાદાને આપણે ક્રિટિસાઇઝ ના કરી શકાય અને આપણે ક્રિટિસાઇઝ કરવો પણ નથી અને આ ગુજરાત હાઈકોર્ટના ઇશ્યુ માં જશે આ પણ એ હકીકત છે કે ભાજપનું એક પણ વ્યક્તિ અત્યારે જેલમાં નથી અને કોંગ્રેસના પાંચ કાર્યકરો જેલમાં છે અમે એક વાત અહીંયા એ પણ સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટીના જે અમદાવાદના શહેરના લોકો અને કોંગ્રેસના અમદાવાદના શહેરના લોકો અને એક તો ધારાસભ્યનું પણ નામ આવ્યું છે

તો ખૂબ જ ખેદજનક છે એવું હું માનું છું કારણ કે લીડરે તો હંમેશા આગળથી લીડ કરવું જોઈએ બરાબર અને કોંગ્રેસ આટલા વર્ષો સુધી પાવરમાં નથી આવી તેના કારણોમાં એકા તે જે ઈલું ઈલું કહ્યું તે પણ હોઈ શકે પણ એ સાથે એ પણ હોઈ શકે કે ભાજપના કોઈ સિનિયર કાર્યકર છે કે કોંગ્રેસના કોઈ સિનિયર કાર્યકરે પથ્થર ઉઠાવ્યો હોય અને માર્યો હોય તેનું ફૂટેજ એ જો ભાજપ પાસે હોય તો ભાજપે રજૂ કરવું જોઈએ જો કોંગ્રેસ પાસે ભાજપના કોઈ સિનિયર લીડર પથ્થરબાજી કરતા હોય એનું ફૂટેજ હોય તો રજૂ કરવું જોઈએ બરાબર જેનું ફરિયાદમાં નામ નથી હા કરવું જોઈએ બિલકુલ એટલે હવે આ આ કેસમાં મેં આગળ શું થશે આ તો ગુજરાત હાઈકોર્ટમાં જશે મને એવું લાગે છે કે આજ રાત સુધીમાં ગુજરાત હાઈકોર્ટમાં જામીનની અરજી કદાચ ફાઇલ થઈ શકે આ નીચલી કોર્ટના ચુકાદાની સામે ગુજરાત કોંગ્રેસ ગુજરાત હાઈકોર્ટમાં જાય તે એક કુદરતી

એ જો હવે પોલીસ ફરિયાદ નોંધે તો તો પોલીસે ખોટું કર્યું છે એ સાબિત થાય પોલીસે પોતે શું કામ કરે કાલ સવારે ગુજરાત હાઈકોર્ટ એવો ચુકાદો આપે કે એવો નિર્દેશ કરે અમદાવાદ પોલીસને કે તમે ફરિયાદ નોંધો અને અમદાવાદ પોલીસ નોંધે તો સમજી શકાય બાકી અમદાવાદ પોલીસ છે એ બધા પ્રોફેશનલ લોકોનું હેડેડ છે અને અમદાવાદ પોલીસ કમિશનર ની છાપ પણ ખૂબ જ સારી છે પણ જો એમણે ફરિયાદ ના નોંધી કે એમના કોઈ જુનિયરે ફરિયાદ ના નોંધી અને હવે જો કઈ પણ કારણ વગર અત્યારે ફરિયાદ નોંધે તો એ પેલા ખોટા હતા તેવું પોતે જ સુકામ સાબિત કરે એટલે મન બિલકુલ નહીં નોંધે પોતાની મેળે જ્યાં સુધી કોઈ કોર્ટનો ઉપલી કોર્ટનો નિર્દેશ ના થાય ત્યાં સુધી અમદાવાદ પોલીસ ના નોંધે થેન્ક યુ સો મચ મેમ કે આપે વાત કરીએ બદલ જતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આગળ હવે આ કેસમાં શું થશે જોવાનું રહેશે ધન્યવાદ